नमस्कार विद्यार्थी मित्रों, शिवम क्लासेस में आप सर्वनु हार्दिक स्वागत छे। धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण नंबर 6 बेरोजगारी नो आपने अभ्यास करिए छे, जेमा आगळना एक वीडियो लेक्चर नी अंदर आपने बेरोजगारी माटेना कारणों नी चर्चा करेली हती। मतलब के बेरोजगारी माटे क्या कारणों जवाबदार छे ए जोयेलो। हवे एज कारणों ने हल करवा माटे आजनो आपनो प्रश्न छे, प्रश्न नंबर 4, बेरोजगारी घटाड़वाना उपायो। मतलब के बेरोजगारी नी जे समस्या छे तेने हल करवी होय तो एना माटे आपने क्या उपायो हाथ धरी शकाय। सौ प्रथम प्रस्तावनामां आछी एवी नजर करिए तो प्रथम पंचवर्षीय योजना थी ज आपने बेरोजगारी घटाडवा माटेनो ध्येय राखवामां आवेलो हतो। प्रथम पंचवर्षीय योजना 1951 ની અંદર જે અમલમાં મૂકી ત્યારથી જ આપણે બેરોજગારી માટે થોડોક હેતુ નક્કી કરેલો હતો। પાંચમી અને છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં એના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું। મતલબ પાંચમી અને છઠ્ઠી પંચવર્ષીય યોજનાની અંદર બેરોજગારી ઘટાડવા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું અને દસમી પંચવર્ષીય યોજનાની અંદર બેરોજગારીના દૂર કરવા માટે રોજગારીના મૂળભૂત અધિકારને બંધારણમાં સુધારો કરવાનું સૂચવ્યું। મતલબ કે એક એવું કમિટીએ નક્કી કરેલું કે આઠમી યોજનામાં રોજગારીના હકને મૂળભૂત અધિકાર બનાવો, દરેક નાગરિકને રોજગારી મેળવવાનો અધિકાર છે એવો બંધારણમાં સૂચવો, સુધારો કરવો એવું સૂચન કરવામાં આવેલું હતું। હવે બેરોજગારી ઘટાડવા માટે કયા પગલાઓ ભરી શકાય તો એના માટે પહેલી બાબત છે વસ્તી નિયંત્રણ। વસ્તી નિયંત્રણ આપણે જોઈએ તો બેરોજગારી માટે વસ્તી વધારો કારણભૂત છે, કારણ કે આપણે આગળ કારણોમાં જોયેલું હતું કે વસ્તી વધવાથી શ્રમનો પુરવઠો વધે, શ્રમનો પુરવઠો વધે છે પરંતુ સામે રોજગારીની તકમાં વધારો થતો નથી, એટલે વસ્તી વધારો છે એ બેરોજગારી માટે મૂળભૂત જવાબદાર કારણ છે। તો આના માટે વસ્તી નિયંત્રણ માટેના અસરકારક પગલાં ભરવામાં આવે, મતલબ કે ભારતની અંદર જનસંખ્યા એટલે કે વસ્તીનું નિયંત્રણ થાય એના માટેના અસરકારક પગલાં ભરવામાં આવે તો વસ્તી ઘટે, શ્રમનો પુરવઠો ઘટશે, એટલે જેને કારણે તમામ વ્યક્તિઓને રોજગારી પ્રાપ્ત થઈ શકે। આ ઉપરાંત મૂડીરોકાણ અને રોજગારીની તકોનું પણ સર્જન થાય, કારણ કે વસ્તીની અંદર ઘટાડો થશે એટલે લોકોની બચત વધશે, બચત વધવાથી મૂડીરોકાણમાં વધારો થશે અને મૂડીરોકાણ થવાથી નવી તકોનું સર્જન થશે। તો વસ્તી નિયંત્રણ કરવાથી પણ બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય। ત્યાર પછી બીજો મુદ્દો છે આર્થિક વિકાસ દરમાં વધારો કરવો। મતલબ કે આયોજનની શરૂઆતમાં 3-3.5% જેટલો નીચો આર્થિક વિકાસ નિયમિત રીતે વધારવામાં આવે તો રોજગારીની તકોનું સર્જન કરી શકાય। એટલે આયોજનની શરૂઆતમાં આપણા દેશનો આર્થિક વિકાસ 3-3.5%ની વચ્ચે હતો। હવે આ આર્થિક વિકાસ દરને આપણે નિયમિત રીતે જો વધારવામાં આવે, એટલે કૃષિ ઉદ્યોગ અને સેવા વિભાગનો વિકાસ કરી એની આવકોમાં વધારો કરી અને આર્થિક વિકાસ આપનો વધશે તો એને કારણે નવું મૂડીરોકાણ થશે અને જેને કારણે રોજગારીની નવી તકોનું સર્જન કરી શકાય। આ માટે જાહેર, ખાનગી, સંયુક્ત, સહકારી ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધારવાના પ્રયત્નો કરવા જોઈએ। જાહેર ઉદ્યોગ છે, ખાનગી ઉદ્યોગ છે, સહકારી ઉદ્યોગ છે કે ખાનગી અને સહકાર દ્વારા ચાલતા સહકારી ઉદ્યોગ છે, તો આવા ઉદ્યોગોની અંદર વધારે વધારે મૂડીરોકાણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે વધારે મૂડીરોકાણ થવાથી નવી રોજગારીની તકોનું સર્જન કરી શકાશે। આ ઉપરાંત એક બીજી બાબત આપણે જોઈએ તો કૃષિની અંદર છે સિંચાઈ અને હરિયાળી ક્રાંતિનો લાભ બધા રાજ્યોને પ્રાપ્ત થાય એવા પણ પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે કૃષિની અંદર સિંચાઈની પૂરતી સુવિધા ન મળવાને કારણે આજે ખેડૂતોને પૂર્ણ સમયની રોજગારી પ્રાપ્ત થતી નથી। અને આ ઉપરાંત હરિયાળી ક્રાંતિ 1966ની અંદર ભારતમાં કરવામાં આવી પણ આ હરિયાળી ક્રાંતિનો લાભ દેશના તમામ રાજ્યોને પ્રાપ્ત થયો નથી, તો દેશની અંદર સિંચાઈની સુવિધાઓમાં વધારો કરવામાં આવે અને હરિયાળી ક્રાંતિનો લાભ દેશના તમામ રાજ્યોને પ્રાપ્ત થાય એવા પ્રયત્નો જો કરવામાં આવે તો આ બેરોજગારીની સમસ્યા હલ કરી શકશે। ત્યાર પછીનો ત્રીજો ઉપાય છે રોજગારલક્ષી આયોજન, એટલે કે ભારતની અંદર કંઈક રોજગારી પ્રાપ્ત થાય એવું સરકાર તરફથી આયોજન કરવામાં આવે। હવે આયોજનની શરૂઆતમાં ભારતમાં જાહેર ઉદ્યોગ અને મૂડીપ્રધાન ઉદ્યોગો પ્રત્યે વધુ મહત્વ પડે, મતલબ જ્યારે આયોજનની શરૂઆત થઈ ત્યારે સરકાર દ્વારા સંચાલિત ઉદ્યોગો એટલે જાહેર ઉદ્યોગો અને જાહેર ઉદ્યોગોની અંદર ખાસ કરીને મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ જેમાં યંત્ર દ્વારા વસ્તુનું ઉત્પાદન થાય એ રીતે વધારે મહત્ત્વ આપવામાં આવેલું।
અને એ સમયની અંદર ઔદ્યોગિકરણ માટે આ જરૂરી પણ હતું, કારણ કે એ સમયમાં આપણે આયોજનની શરૂઆતમાં દેશની આઝાદી પ્રાપ્ત પછી આપણા દેશમાં ઉદ્યોગોનો વિકાસ કરવાનો હતો, તો આ ઉદ્યોગોનો વિકાસ કરવા માટે જાહેર ઉદ્યોગોની સ્થાપના કરવી અને એમાંય પાછું મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી એ સમયની અંદર જરૂરી હતું. પરંતુ વર્તમાન સમયમાં શ્રમ પ્રધાન અને નાના અને ગૃહ ઉદ્યોગોને મહત્વ આપવું જોઈએ. મતલબ કે વર્તમાન સમયમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ નહીં પરંતુ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવાની અને એની અંદર પણ ખાસ નાના અને ગૃહ ઉદ્યોગોને વધારે મહત્વ આપવું જોઈએ, કારણ કે નાના અને ગૃહ ઉદ્યોગો ઓછી મૂડીએ વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. એટલે ઓછી મૂડીથી આ ઉદ્યોગો ચાલે છે અને નાના અને ગૃહ ઉદ્યોગોની અંદર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોવાથી વધારે લોકોને તેમાંથી રોજગારી પ્રાપ્ત થાય છે. એટલે વર્તમાન સમયની અંદર આપણે મોટા ઉદ્યોગોને મૂડી પ્રધાન ઉદ્યોગોને પણ નાના અને ગૃહ ઉદ્યોગો અને એમાંય પાછું શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય એવા ઉદ્યોગોને વધારે મહત્વ આપવું જોઈએ. આ ઉપરાંત પશુપાલન, ડેરી ઉદ્યોગ અને બાંધકામ ઉદ્યોગોનો વિકાસ થાય એના માટેના પણ પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે એમાં પણ આપણે સારી એવી રોજગારીની તકો પ્રાપ્ત થાય છે. ત્યાર પછી રોજગારલક્ષી શિક્ષણ, બેરોજગારી માટે પુસ્તકિયું જ્ઞાન આપતી અને કારકુનો તૈયાર કરતી શિક્ષણ વ્યવસ્થા એ ખૂબ જ કારણભૂત જવાબદાર પરિબળ છે. આપણે આગળ એના કારણોની અંદર જોયેલું હતું ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. મતલબ આપની શિક્ષણ પદ્ધતિ કેવી છે કે જેની અંદર માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવામાં આવે છે, જેમાંથી માત્ર કારકુનો તૈયાર થાય, મતલબ કે ક્લાર્ક તૈયાર થાય, કોઈ વ્યવસાયલક્ષી શિક્ષણ છે આપને પૂરું પાડવામાં આવતું નથી. એટલે બેરોજગારી માટે પુસ્તકિયું જ્ઞાન આપતી અને કારકુનો તૈયાર કરતી શિક્ષણ વ્યવસ્થા જવાબદાર છે. એને કારણે વ્યક્તિ ગ્રેજ્યુએટ થઈ જાય છે પણ એમાં સ્વરોજગારી મેળવી શકે એવી ક્ષમતા એનામાં આવતી નથી. મતલબ વ્યક્તિ છે એ અભ્યાસ કરે છે, ડિગ્રી પ્રાપ્ત કરે છે, પણ માત્ર પુસ્તકિયું નોલેજ મેળવેલા હોવાને કારણે એ કોઈ વ્યવસાયિક બાબતની અંદર રોજગારી પ્રાપ્ત કરી શકતો નથી. એટલે એનામાં આવડત, કૌશલ્ય અને તાલીમનો અભાવ હોવાથી ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પણ એ વ્યક્તિ પોતે પોતાની રીતે સ્વરોજગારી પ્રાપ્ત કરી શકતો નથી. આથી વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ ખેતીની અંદર વ્યવસાયલક્ષી શિક્ષણ પૂરું પાડવું જોઈએ. આપણે જે માત્ર એક થિયરીકલ નોલેજ, એક પુસ્તકિયું જ્ઞાન આપવામાં આવે છે એને બદલે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ, એક વ્યવસાયિક શિક્ષણ પૂરું પાડવું જોઈએ. એટલે વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ અને ખેતીની અંદર આ પ્રકારનું વ્યવસાયલક્ષી શિક્ષણ પૂરું પાડવામાં આવે તો એનાથી વિદ્યાર્થીઓમાં આવડત અને કૌશલ્યોનો વિકાસ થવાથી સરળતાથી રોજગારી પ્રાપ્ત કરી શકે. શિક્ષણ નીતિ 2015ની અંદર નવી જે શિક્ષણ નીતિ આવેલી હતી એ શિક્ષણ નીતિની અંદર પણ એક એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે શિક્ષણને ઉદ્યોગો સાથે જોડાણ કરવામાં આવે. મતલબ કે શિક્ષણને છે એ ઉદ્યોગો સાથે જોડી દેવામાં આવે તો જેથી વિદ્યાર્થી એક થિયરીકલ અને પ્રેક્ટિકલ આ બંને નોલેજ પ્રાપ્ત કરી અને ભવિષ્યની અંદર સારામાં સારી રોજગારીની તકો પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી પાંચમી બાબત છે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ. આપણે આગળ પણ મુદ્દામાં ચર્ચા કરેલી હતી કે નાના અને ગૃહ ઉદ્યોગો ઓછી મૂડીથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે, તો એના માટે સરકારે એક આવો પ્રયત્ન પણ કર્યો કે જેની અંદર નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કર્યો. એટલે નાના અને ગૃહ ઉદ્યોગો ઓછી મૂડીએ વધુ રોજગારી પૂરી પાડે છે. જો નાના અને ગૃહ ઉદ્યોગો ઓછી મૂડીએ વધુ રોજગારી પૂરી પાડે કઈ રીતે, કારણ કે નાના અને ગૃહ ઉદ્યોગોની અંદર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિની અંદર વધારે નાણાકીય રોકાણ કરવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે મશીનરી સાધન સામગ્રીની તો જરૂરિયાત નથી, એટલે વધારે નાણાકીય રોકાણ કરવું ન પડે. એટલે નાના અને ગૃહ ઉદ્યોગો ઓછી મૂડીએ, મતલબ કે રૂપિયાનું રોકાણ ઓછું કરવાનું અને શ્રમ પ્રધાન હોવાથી વધારે લોકોને રોજગારી પૂરી પાડે છે. નાના અને મોટા ઉદ્યોગોમાં એક સરખું રોકાણ કરવામાં આવે, એક એવું સંશોધન કરવામાં આવેલું, એક સર્વે કરવામાં આવેલું, અને એ સર્વે એવો હતો કે નાના અને મોટા ઉદ્યોગોમાં એક સરખું રોકાણ કરવામાં આવે તો નાના ઉદ્યોગો મોટા ઉદ્યોગો કરતાં 7.5 ગણી વધુ રોજગારી પૂરી પાડે છે. એટલે એક સંશોધન, એક સર્વે એવો કરવામાં આવેલો કે જેમાં નાના ઉદ્યોગ અને મોટા ઉદ્યોગ આ બંને ઉદ્યોગોમાં એક સરખું રોકાણ કરવામાં આવે તો મોટા ઉદ્યોગ કરતાં નાના ઉદ્યોગો એ જ રોકાણમાં 7.5 ગણી વધુ રોજગારી પૂરી પાડે. એટલે કે મોટા ઉદ્યોગો કરતાં નાના ઉદ્યોગોમાં રોજગારીની તક વધારે રહેલી છે. આ માટે આપણે નાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસ કરવાની નીતિ ભારત સરકારે અપનાવવી જોઈએ કે જેની અંદર વધારેમાં વધારે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય એવા પ્રયત્નો ભારત સરકારે કરવા
જોઈએ. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો એટલે કે બેરોજગારી ઘટાડવા માટેનો છઠ્ઠો એક ઉપાય એવો આપણે વિચારી શકીએ, આંતરમાળખાકીય સેવાઓનો વિકાસ. મતલબ કે ભારતમાં શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકોનું સર્જન થવાનું કારણ અપૂરતી આંતરમાળખાકીય સેવાઓ છે. મતલબ કે શહેરમાં જેટલી રોજગારીની તકોનું સર્જન થાય છે એટલી જ રોજગારીની તકો ગ્રામ્ય વિસ્તારમાં આપણે પ્રાપ્ત થતી નથી. શું કામ? એના માટેનું કારણ છે ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સેવા. મતલબ કે ગ્રામ્ય વિસ્તારમાં જેટલી સુવિધાઓ અને જેટલી સેવાઓ શહેર વિસ્તારમાં પ્રાપ્ત થાય છે એટલી સુવિધાઓ અને એટલી સેવાઓ છે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાપ્ત થતી નથી. એટલે જેને કારણે ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈ પણ વ્યક્તિ ઉદ્યોગ સ્થાપવા માટે તૈયાર થતા નથી. આજે ગામડાઓમાંથી લોકો શહેરની અંદર આવી અને શહેરની અંદર ઉદ્યોગો સ્થાપે છે કારણ કે ઉદ્યોગોને અનુરૂપ જરૂરી સુવિધાઓ અને સેવાઓ એ શહેર વિસ્તારમાં પૂરતી પ્રાપ્ત થાય છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ સુવિધા સેવાઓ મળતી નથી એટલે જેને કારણે ગ્રામ્ય વિસ્તારમાં નવા ઉદ્યોગોની સ્થાપના થતી નથી અને રોજગારીની સેવાઓ છે એ પ્રાપ્ત થતી નથી. એટલે એના માટે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવી આંતરમાળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે તો આજે ભારતના ગ્રામ્ય વિસ્તારમાં પણ આપણે નવા ઉદ્યોગોની સ્થાપના કરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોજગારીની તકો પૂરી પાડી શકીએ. એટલે કે આંતરમાળખાકીય સેવાઓ જે શહેરી વિસ્તારની અંદર પ્રાપ્ત થાય છે એવી જ સેવાઓ છે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ પ્રાપ્ત થવી જોઈએ. અને ત્યાર પછી મિત્રો એક છેલ્લી બાબત આપણે જોવાની છે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. મતલબ કે કૃષિનો વધારે વધારે વેગ થાય, હરિયાળી ક્રાંતિનો વેગ થાય અને એનો વિસ્તાર થાય અને વધારે વધારે કૃષિનો વિકાસ થાય. કારણ કે આપણે જોઈએ તો દેશની 68-70% વસ્તી છે આજે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે જેનો મુખ્ય આધાર છે એ કૃષિ છે. એટલે ભારતની અંદર વસ્તી વધારાને કારણે કૃષિ પર રોજગારીનું ભારણ વધ્યું. આજે દિવસે ને દિવસે આપણા દેશની અંદર વસ્તી વધારો થાય છે તો આ વસ્તી વધારાને કારણે કૃષિ વિભાગ પર વસ્તીનું ભારણ વધ્યું. એટલે કે વધારે લોકો કૃષિમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે. પરંતુ એક વરસાદની અનિયમિતતા અને અપૂરતી સિંચાઈની સગવડને કારણે આજે આપણે ખેતીની અંદર મોસમી અને પ્રછન્ન બેરોજગારી જોવા મળે છે. કારણ કે આપણા વરસાદની અનિયમિતતા છે અને દેશના તમામ ખેતરોની અંદર આપણે સિંચાઈની સુવિધાઓ પૂરી પાડી શકતા નથી એટલે જેને કારણે મોસમી અને પ્રછન્ન બેરોજગારી આપણે કૃષિ વિભાગમાં જોવા મળે છે. હવે એક આપણે એવો પણ વિચાર કરી શકીએ કે જેમાં જે લોકો કૃષિમાં રોકાયેલા છે એ લોકોને ઉદ્યોગ અને સેવા એટલે અન્ય વિભાગમાં ખસેડી લેવા, પણ એ પણ શક્ય નથી. એટલે એક ઉપાય આપણે એવો વિચાર્યો કે કૃષિ આધારિત વસ્તીને, મતલબ કે જે લોકો કૃષિમાં રોકાયેલા છે એ વસ્તીને અન્ય ક્ષેત્રોમાં મતલબ કે ઉદ્યોગ અને સેવામાં ખસેડવા એ મુશ્કેલ છે. કારણ કે સામે ઉદ્યોગ અને સેવામાં પણ રોજગારીની તકો એટલી નથી. નહીંતર આપણે એવું વિચારીએ કે ભાઈ કૃષિમાં સંખ્યા વધારે છે, વધારે લોકો રોકાયેલા છે તો એમાંથી થોડાક લોકોને આપણે ઉદ્યોગ અને સેવા વિભાગમાં જોઈન્ટ કરાવે એટલે જેથી કરીને કૃષિમાં રોજગારીનું ભારણ ઘટે. પરંતુ એ શક્ય નથી કારણ કે સામે આપણે ઉદ્યોગ અને સેવાનો પણ એટલો વિકાસ નથી કરી શક્યા કે કૃષિમાંથી એ લોકોને ત્યાં આપણે ઉદ્યોગ અને સેવામાં રોકી શકીએ. અને હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર એ જ કરવો. એટલે હવે એના માટે આપણે એક જ ઉપાય છે કે કૃષિમાં રહેલ લોકોને આપણે અન્ય જગ્યાએ ન લઈ જઈ શકતા હોય તો કૃષિની અંદર હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર કરવો જોઈએ તો જ કૃષિની અંદર વધારે લોકોને રોજગારી આપી શકાય. ત્યાર પછી મિત્રો એક અર્થશાસ્ત્રી કે જે પીસી મહાલ નોબિસ નામના એક અર્થશાસ્ત્રી હતા એને એક સર્વે કરેલો છે અને એ સર્વેમાં એવું કીધું કે ભારતમાં કૃષિમાં એટલે કે ખેતીમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો એમાંથી 40,000 વ્યક્તિઓને કામ મળે. ભારતની અંદર કૃષિમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો 40,000 વ્યક્તિઓને કામ મળે. જ્યારે એ જ 1 કરોડ રૂપિયા મોટા ઉદ્યોગોમાં રોકવામાં આવે એટલે કે મોટા ઉદ્યોગોમાં 1 કરોડનું રોકાણ કરવામાં આવે તો એમાં માત્ર 500 વ્યક્તિને જ કામ મળે છે. તો તમે વિચારો કે 1 કરોડનું રોકાણ તમે કૃષિમાં કરો ને તેમાંથી 40,000 વ્યક્તિને કામ મળશે. જ્યારે એ જ 1 કરોડ રૂપિયા તમે જો મોટા ઉદ્યોગમાં રોકો તો માત્ર 500 વ્યક્તિઓને કામ મળે. મતલબ 1 કરોડ રૂપિયાના રોકાણમાં કૃષિમાંથી વધારે લોકોને રોજગારી પ્રાપ્ત થઈ શકે. બીજું એને હું સંશોધન એવું કીધું કે આ જ 1 કરોડ રૂપિયાનું રોકાણ આપણે ઉદ્યોગમાં કરીને તો ઉદ્યોગના ઉત્પાદનમાં 1.4% વધારો થાય. મતલબ 1 કરોડ રૂપિયાનું રોકાણ કરવાથી જે ઉત્પાદન છે ઉત્પાદનમાં 1.4%
जेटलो वधारो थाय। ज्यारे एज 1 करोड़ रुपया आपने कृषिमां रोकी तो कृषिना उत्पादनमां 5.7% जेटलो वधारो थाय। एटले बे फायदा छे કે કૃષિમાં રૂપિયાનું રોકાણ કરવાથી રોજગારી પણ વધારે લોકોને મળે અને ઉત્પાદનમાં પણ વધારો છે થાય છે। એટલે આ એક પીસી મહાન લોબીસના મતે એક આ પ્રકારનો સર્વે કરવામાં આવેલો। ત્યાર પછી એક બીજા અર્થશાસ્ત્રી ડોક્ટર એમ એસ સ્વામીનાથન છે, એના મતે પણ કહેવાનું એવું છે કે કૃષિની અંદર છે એ જો તમે રૂપિયાનું રોકાણ કરો અને કૃષિ વિભાગનો વિકાસ કરવામાં આવે તો એમ એસ સ્વામીનાથનના મતે કૃષિ વિભાગમાં અનેક લોકોને રોજગારી પૂરી પાડવાની તકો રહેલી છે। તો મિત્રો આજે આ જે પ્રશ્ન છે આની અંદર આપણે ભારતની અંદર બેરોજગારીની સમસ્યા કઈ રીતે હળવી કરી શકાય અથવા તો બેરોજગારીની સમસ્યા ઘટાડવા માટે કયા પગલાઓ ભરી શકાય, કયા ઉપાયો કરી શકાય એના માટેની વિસ્તૃત સમજ આપણે આ પ્રશ્નની અંદર પ્રાપ્ત કરેલી છે। આશા રાખીએ કે આ સંપૂર્ણ પ્રશ્નની સમજૂતી આપ લોકોએ મેળવેલી હશે।